આ બ્રહ્માંડ આપણને હંમેશા આશ્ચર્યચકિત કરતું રહ્યું છે. તારા, ગ્રહો, સૌરમંડળ, આકાશગંગા અને બ્રહ્માંડના સમગ્ર વિસ્તારને પોતાનામાં સમાવતું રહસ્ય આપણને હંમેશા મુગ્ધ કરતું રહ્યું છે. આપણે મૃત્યુને આધીન એવી માનવ જાતે આ બ્રહ્માંડના રહસ્યો ઉકેલવાનો યુગોથી પ્રયાસ કર્યો છે, પરંતુ અનેક અભિયાન બાદ પણ આપણે આ રહસ્યનો 1% હિસ્સો પણ ઉકેલી શક્યા નથી. અને જ્યારે પણ પૃથ્વીના આકાશ પર કોઈ પણ પ્રકારની ખગોળીય ઘટના સર્જાય છે ત્યારે આપણને તે વાત હંમેશા યાદ આવે છે. શુક્રનું સંક્રમણ પણ આવી જ એક ઘટના છે જે માનવજાતને બ્રહ્માંડના રહસ્યોની ફરી એકવાર યાદ અપાવે છે. શુક્ર જ્યારે પૃથ્વી અને સૂર્યની વચ્ચેથી સીધો પસાર થાય છે ત્યારે આ ઘટના સર્જાય છે, જેના પરિણામે દૂર રહેલો ગ્રહ સૂર્યની તકતી પર ધીમે ધીમે સરકતા એક નાના ટપકા જેવો દેખાય છે. આવા સંક્રમણની અવધિને સામાન્ય રીતે કલાકમાં માપવામાં આવે છે. આ સંક્રમણ એ ચંદ્ર દ્વારા થતા સૂર્યગ્રહણના જેવું જ છે. શુક્રનો વ્યાસ ચંદ્રના વ્યાસ કરતાં લગભગ 4 ગણો મોટો છે, છતાં શુક્ર નાનો દેખાય છે અને સૂર્યની તકતી પર વધુ ધીમેથી પસાર થાય છે, કારણ કે તે પૃથ્વીથી ખૂબ જ દૂર છે. શુક્રના સંક્રમણના અવલોકનથી વૈજ્ઞાનિકોને સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર ગણવામાં સ્થાનભેદના સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં મદદ મળી હતી. પૃથ્વી પર 2 અલગ સ્થળો પર 2 નિરીક્ષકોને જોવા મળતો સૂર્ય પર શુક્રનો માર્ગ અલગ અલગ હોય છે. શુક્ર ધીમે ધીમે ગતિ કરીને સમયમાં સહેજ તફાવત લે છે અને તેનો ગણિતના સમીકરણોમાં ઉપયોગ કરીને પૃથ્વીથી સૂર્યનું અંતર અને સૌરમંડળનું કદ જાણી શકાય છે. શુક્રનું સંક્રમણ એ અગાઉથી ધારણા કરી શકાય તેવી ખગોળશાસ્ત્રની સૌથી અદ્ભુત ઘટનાઓ પૈકીની એક છે. તે એક પેટર્નમાં સર્જાય છે. તેમાં 2 ક્રમિક સંક્રમણોની જોડી વચ્ચે 8 વર્ષનું અંતર હોય છે અને આ સંક્રમણ જોડી 121 વર્ષ અને 6 મહિના તેમજ 105 વર્ષ અને 6 મહિનાના લાંબા સમયગાળા બાદ સર્જાય છે. જો શુક્ર અને પૃથ્વીને સૂર્યના પરિભ્રમણના એક જ સમતલમાં મૂકવામાં આવે તો વારંવાર સંક્રમણો થાય. જો કે શુક્રની પરિભ્રમણ કક્ષા સૂર્યની પરિભ્રમણ કક્ષા સાથે ઢળેલી છે, એટલે કે કક્ષાઓ વચ્ચે ખૂણો બને છે. માટે શુક્ર જ્યારે દર 1.6 વર્ષે સૂર્ય અને પૃથ્વીની વચ્ચેથી પસાર થાય છે ત્યારે શુક્ર સામાન્ય રીતે સૂર્યથી સહેજ ઉપર કે સહેજ નીચે હોય છે. આવું જ આપણા ચંદ્ર સાથે પણ થાય છે. દર મહિને ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચેથી પસાર થાય છે, તેમ છતાં આપણે દર મહિને સૂર્યગ્રહણ જોઈ શકતા નથી. આમ થવાનું કારણ તે છે કે ચંદ્રની કક્ષા પૃથ્વીની કક્ષા સાથે સહેજ ઢળેલી હોય છે, માટે ચંદ્ર સામાન્ય રીતે સૂર્યની સહેજ ઉપર કે સહેજ નીચે હોય છે. શુક્રનું છેલ્લું સંક્રમણ 8 જૂન 2004ના રોજ થયું હતું અને આગામી સંક્રમણ તમારા સ્થળને આધારે 5 અને 6 જૂન 2012ની વચ્ચે થશે. ઉત્તર અમેરિકા પણ સંક્રમણનો પ્રારંભ જોઈ શકશે, જ્યારે દક્ષિણ એશિયા, મધ્ય પૂર્વ અને યુરોપના મોટાભાગના દેશો સંક્રમણના અંતને નિહાળી શકશે. આ સંક્રમણ દક્ષિણ અમેરિકા અથવા પશ્ચિમ આફ્રિકાના મોટાભાગના વિસ્તારોમાં જોવા નહીં મળે. આ અદ્ભુત ઘટનાને ભારતના આકાશમાં 6 જૂન 2012ના રોજ નિહાળી શકાશે. સંક્રમણ 2012 અમેરિકામાં 5 જૂનના રોજ મંગળવારે સાંજે જોવા મળશે, જ્યારે યુરેશિયા અને આફ્રિકામાં આ સંક્રમણ 6 જૂન 2012ની સવારે જોવા મળશે. આ સંક્રમણને પેસિફિક મહાસાગરમાંથી શ્રેષ્ઠ રીતે નિહાળી શકાશે. સંક્રમણોની અગાઉની જોડી ડિસેમ્બર 1874 અને ડિસેમ્બર 1882માં યોજાઈ હતી. 2012 બાદ શુક્રના સંક્રમણો ડિસેમ્બર 1917 અને ડિસેમ્બર 1925માં સર્જાશે. આ તમારા જીવનનું છેલ્લું શુક્રનું સંક્રમણ હશે. ગ્રહો અને બ્રહ્માંડની આસપાસ શું રહેલું છે તે સારી રીતે સમજવા માટે આ સંક્રમણો આપણા માટે મહત્વના છે. આનાથી આકર્ષાઈને પૃથ્વી પરનો વૈજ્ઞાનિક સમુદાય અભિયાનો મોકલતો રહ્યો છે અને બ્રહ્માંડના ગૂઢ રહસ્યો ઉજાગર કરવા અવલોકનો નોંધતો રહ્યો છે. યુવાન ખગોળશાસ્ત્રી એડમંડ હેલીએ 1676માં આવા સંક્રમણનું અવલોકન કર્યું હતું, પરંતુ તેઓ તે જાણીને નિરાશ થયા હતા કે આ ઘટનાનું માત્ર એક જ અવલોકન કરવામાં આવ્યું હતું. 1678માં તેમણે દરખાસ્ત કરી હતી કે શુક્રના સંક્રમણના માપોનો ઉપયોગ કરીને વધુ ચોક્કસ ગણતરીઓ કરી શકાય છે. જો કે આવી આગામી ઘટના 1761 પહેલા સર્જાવાની ન હતી.
हेली 1742 માં મૃત્યુ પામ્યા, પરંતુ 1761 માં હેલીએ આપ્યા મુજબની ગણતરીઓ કરવા માટે વિશ્વના વિવિધ ભાગોમાં અનેક અભિયાનો મોકલવામાં આવ્યા. જોડના પ્રથમ સંક્રમણનું અવલોકન કરવાના પ્રયાસના ભાગરૂપે બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને ફ્રાન્સના વૈજ્ઞાનિકો અને સંશોધકો સાઇબેરિયા, નોર્વે, ન્યૂફાઉન્ડલેન્ડ અને મેડાગાસ્કર સહિતના વિશ્વના વિવિધ સ્થળોએ પહોંચ્યા હતા. મોટા ભાગના લોકો સંક્રમણનો અમુક જ ભાગ જોઈ શક્યા હતા, પરંતુ જેરેમિયા ડિક્સન અને ચાર્લ્સ માસન કેપ ઓફ ગુડ હોપ પરથી આ સંક્રમણનું સંપૂર્ણ અવલોકન કરવામાં સફળ રહ્યા હતા. હજુ એક વખત સંક્રમણ આવી રહ્યું છે, જે નવી શોધોની આગેવાની લેશે. નાસા કેપલર મિશન દૂરના તારાઓની આસપાસ માનવજાત વસવાટ કરી શકે તેવો ગ્રહ શોધવા માટે સંક્રમણ પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યું છે. આપણે સૌ એડમંડ હેલી દ્વારા એક વખતે બોલાયેલા તે શબ્દો જેવા જ નવા શબ્દોની રાહ જોઈ રહ્યા છીએ કે ધીસ સાઇટ ઇઝ બાય ફાર ધ નોબલેસ્ટ એસ્ટ્રોનોમી એફોર્ટ્સ. નમસ્તે મિત્રો, આજે કંઈક નવી વાત કરવા માટે હું આપની પાસે આવ્યો છું. 6/6/12 બુધવાર, 6 જૂન 2012 બુધવાર, આપણા સૌના જીવનની એક અનેરી ઘટના છે. અને એવી ઘટના છે કે લગભગ 105 વર્ષ પછી બની રહી છે, અને ભવિષ્યમાં પણ 105 વર્ષ પછી અથવા તો 121 વર્ષ પછી બનવાની છે. આપણે સ્વાભાવિક મનમાં થતું છે આવી કેવી ઘટના છે. આપણે બધા સૂર્યગ્રહણથી પરિચિત છીએ, ચંદ્રગ્રહણથી પરિચિત છીએ, પણ આપણા નસીબમાં પહેલી વાર એવો મોકો આવ્યો છે, અને એ મોકો છે શુક્રની મુલાકાત કરવાનો. અને સૂર્યની સાક્ષીએ શુક્રનું મિલન એક અનેરો અવસર છે. પૃથ્વી અને સૂર્યની વચ્ચે શુક્ર જ્યારે ભ્રમણ કરતો હશે ત્યારે આપણે એને જોઈ શકીશું. 6 જૂન સૂર્યોદયથી લઈને સવારે 10:30 વાગ્યા સુધી હિન્દુસ્તાનના કોઈ પણ ખૂણેથી આ ઘટના જોઈ શકાશે. આ ઘટનાનો ઉપયોગ ખગોળશાસ્ત્રીઓ માટે એક સ્વર્ણિમ અવસર હોય છે, જેના દ્વારા પૃથ્વીનું સૂર્યનું અંતર માપી શકાતું હોય છે, જેના દ્વારા જે અંધશ્રદ્ધાઓ છે એને મિટાવી શકાતી હોય છે. વિજ્ઞાનને જાણીએ, ખગોળશાસ્ત્રને જાણીએ, આ આખું બ્રહ્માંડ કેવી રીતે ચાલે છે, ક્યાં ચાલે છે એ સમજવા માટેનો એક સરસ મજાનો અવસર છે. ભાઈઓ બહેનો, આપણા બધા માટે 6/6/2012 6 જૂન 2012 બુધવાર સૂર્યોદયથી સવારે 10:30 સુધી આ શુક્રને મળવાનો મુલાકાત, શુક્રને મળવાનો અવસર આપણે અચૂક લઈએ. એના માટે આંખોને જે કાળજી લેવાની હોય એની સૂચનાઓ આપણે સમજીએ, પરંતુ આ એક અનેરો અવસર જીવનનો છે, એનો જરૂર લાભ લઈએ. પૃથ્વીના આકાશમાં સર્જાનારી આ ઘટનાના તમે પણ સાક્ષી બની શકો છો, પરંતુ તમારે સુરક્ષિત અને સલામત બનવું અત્યંત આવશ્યક છે. ટેલિસ્કોપ, બાયનોક્યુલર અથવા પિનહોલ કેમેરા મારફતે સૂર્યના પ્રતિબિંબને પડદા પર ઝીલીને તમે સંક્રમણનું સૌથી સલામત રીતે અવલોકન કરી શકો છો. તમે ઈચ્છો તો આ ઘટનાને તમે સીધી પણ નિહાળી શકો છો, પરંતુ તેના માટે તમારે આંખ પર અવકાશી સૌર ફિલ્ટર જેવા વિશિષ્ટ ફિલ્ટરો, ગ્રહણ નિહાળવા માટેના ચશ્મા અથવા વેલ્ડરના ગ્રેડ 14 કક્ષાના કાચનો ઉપયોગ કરવો આવશ્યક છે. એક્સપોઝ થઈ ગયેલી બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મનો ઉપયોગ કરવાની અગાઉની પદ્ધતિ હવે સલામત ગણવામાં આવતી નથી, કારણ કે જો ફિલ્મમાં નાની અમથી પણ ખામી હોય અથવા તેમની વચ્ચે ગેપ રહી ગયો હોય તેના કારણે તમારું નેત્રપટલ બળી શકે છે. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજીએ શુક્રના સંક્રમણ વિશેની માહિતી લોકો સુધી પહોંચાડવા માટે એક પહેલ કરી છે. શુક્રના સંક્રમણના સુરક્ષિત અવલોકન તેમજ શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આમ જનતામાં તે અંગે જાગૃતિ લાવવા, સમજ કેળવવા
તેમજ તેને લોકપ્રિય બનાવવા માટે રાજ્યની વિજ્ઞાન ક્લબો અને સામુદાયિક વિજ્ઞાન કેન્દ્રો મારફતે એક રાજ્યવ્યાપી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ વિરલ આકાશી ઘટનાને લોકપ્રિય બનાવવા માટે વિદ્યાર્થીઓ તેમજ વિજ્ઞાનમાં રસ ધરાવતા લોકોમાં વિતરણ કરવા માટે સર્વાંગી શૈક્ષણિક સામગ્રી, ફિલ્મો, પ્રવૃત્તિ કીટ તૈયાર કરવામાં આવી છે. આ ઘટના અંગે માહિતીનો પ્રચાર પ્રસાર કરવા માટે સાયન્સ સિટી ખાતે રાજ્ય સ્તરની એક કાર્ય શિબિર અને વિવિધ સ્થળોએ ઝોનલ સ્તરની કાર્ય શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે. 6 જૂન 2012 ના રોજ ભારતીય આકાશમાં સર્જાનારી વિરલ ઘટનાના સાક્ષી બનવા માટે ગુજકોસ્ટ વિવિધ વિજ્ઞાન ક્લબો અને સાયન્સ સિટી ખાતે વિશેષ અવલોકન વ્યવસ્થા ઊભી કરી રહ્યું છે. ગુજરાતના આકાશમાં આ ઘટના 6 જૂન 2012 ના રોજ સ્થાનિક સમયરેખા પ્રમાણે નિહાળી શકાશે. તો ચાલો આ ખગોળીય ઘટનાનું અવલોકન કરવા સજ્જ થઈ જાઓ. આ આકાશી યુતિ તમારા જીવનકાળ દરમિયાન માત્ર એક જ વાર સર્જાશે, તો આવો અને તેને નિહાળો. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આ સંદેશો તમને પહોંચાડવામાં આવ્યો છે.